ડેસાણના ચાણકા ગામના ખેડૂત મહેશ ડોબરિયાએ પોડતાની 10 વીઘા જમીનમાં ઓર્ગેનિક આશારિત ખેતી કરીને વીઘે 50,000નો ખર્ચ કરી મહેનત મજૂરી ચડાવીને શેરડીનો પાક તૈયાર કર્યો અને એમાં શેરડીનો પાક 8 મહિના માવજત કર્યા પછી વર્ષમાં એક જ વખત ઉત્પાદન મેળવી શકાય છે. ચણાકારા ખેડૂતોનો સંપૂર્ણ પાક તૈયાર થયો અને કાપણીનો સમય આવતા કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિના નડતા ખેડૂતની સ્થિતિ કફોડી બની ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. ખેડૂતે અંતે દેશી ગોળ બનાવવાનું પોતાની વાડીએ ખર્ચ કરીને સિંચોડો નાખીને છીનવાયેલ રોજીરોટી પાછી મેળવવા ઓર્ગેનિક ગોળ વેચવાનો પ્રયાસ કર્યો છે. મારું ગામ ચણાકા છે. મારું નામ ડોબરિયા મહેશ છે. હવે આ મેં જે વાડ માનો કે 1 વર્ષ પહેલાં વાવેલો, કે એને કાપણી ચાલુ કરવાનો ટાઈમ આવ્યો, સમય આવતા લોકડાઉન આવી ગયું. લોકડાઉનના હિસાબે વાડ ક્યાંય કપાય એવું કંઈ વેસણ એવું કંઈ પોઝિશન નથી, કારણ કે સિસોડા બંધ હતા. હવે વાટે ને વાટે માનો કે 1 વર્ષ પૂરું થઈ ગયું, આ બીજું વર્ષ ચાલે છે, હજી પણ કોઈ ગ્રાહક છે નહીં શેરડીનો. તો અમે એવું વિચાર્યું કે આનો ગોળ બનાવીએ તો માર્કેટમાં 2 પૈસા આપણે કમાઈ શકીએ, કારણ કે નુકસાની તો છે જ. એની વળતર માટે પછી મેં આ રસ્તો અપનાવ્યો કે દેશી ગોળ બનાવીએ. અને શેરડી પણ ઓર્ગોનિક છે અને ગોળની અંદર અમે કોઈ પણ જાતની દવા ભેળવતા નથી. 100% લાઈવ ગોળ અહીંથી અમે ભરી આપીએ છીએ કોઈ પણ ભાઈ અને જોતો હોય. અને દવા વગરનો ગોળ છે, એકદમ સ્વાસ્થ્ય માટે પણ સારો અને એકદમ દેશી ગોળ છે. શેરડી પણ ઓર્ગોનિક છે, કોઈ જાતની આડઅસર કરતો નથી. એટલે અમે એવું વિચાર્યું કે હવે પૈસા ક્યાંય બીજા જગ્યાએથી મળે એવું હતું નહીં, એટલે આ એક અમે પ્લાન્ટ ઊભો કર્યો, જે જાત મહેનતથી કર્યો છે કે કોઈ જાતનો ખર્ચો કોઈ પણ જગ્યાનો ઓછો આવે અને કેમ અને ગોળ બનાવો. અમે બધા એ મિત્ર મંડળે સપોર્ટ આપ્યો અને બધી વસ્તુ કોઈ આમથી ને કોઈ આમથી ભેગી કરી અને આ એક અમે ચાલુ કર્યું છે. એટલે ગોળ પણ દેશી બનાવ્યું છે, જેની અંદર અમે કોઈ કેમિકલ નાખતા નથી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.